तो दोस्तों एबी डिजिटल चैनल ऊपर आप सर्वे नु स्वागत छे अने हूँ छु असित भट्ट। दोस्तों आज आपणे जई रह्या छे उत्कंठेश्वर महादेव एटले के उंटड़िया महादेव ना मंदिरे। उत्कंठेश्वर महादेव नु मंदिर गांधीनगर थी 50 किलोमीटर दूर દહેગામ કપડવંજ હાઈવે ઉપર વાઘજીપુર મુકામે વાત્રક નદીને કિનારે આવેલું છે અને આ યાત્રાધામ ખૂબ જ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ છે અને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરનો આ માર્ગ હરિયાળીથી સભર અને માનવીના મનને અનેરો આનંદ આપી રહ્યો છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે અને આ છે મંદિર આગળનું નાની નાની હાટડીઓ વાળું સુંદર બજાર। दोस्तों आ छे मंदिरनु विशाळ अने व्यवस्थित पार्किंग ज्यां दरेक यात्राळुओ पोतानी गाड़ी सुरक्षित रीते पार्क करी शके छे। हवे आपणे धीमे धीमे मंदिर तरफ आगळ वधी रह्या छीए અને આ છે શ્રી લિંબજ માતાનું મંદિર જ્યાં માતા લિંબજની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે। આ મંદિરની રમણીયતા આપ જોઈ શકો છો કે કેટલી ભક્તિસભર છે। માતા લિંબજ નાઈ કુળની કુળદેવી ગણાય છે। અહીંથી આગળ જતા ભગવાન ઉત્કંઠેશ્વરનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે અને હવે ભગવાન ભોળાનાથનું પૌરાણિક મંદિર આવી ગયું છે। તો દોસ્તો આપણે આજે આવ્યા છીએ ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે। ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિર વિશેની આપણે તમામે તમામ માહિતી મેળવવાના છીએ, તો દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવાને આવા ધાર્મિક વિડીયોઝ આવતા જ હોય છે। અને દોસ્તો વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો। તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો આ વિડીયો। આપ જોઈ રહ્યા છો કે આ મંદિર કેટલું પ્રાચીન અને ધાર્મિક છે। ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરની સામે અંબાજી માતાનું એક નાનું મંદિર આવેલું છે જ્યાં જગદંબા ભવાની સાક્ષાત દર્શન આપી રહ્યા છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ છે મંદિરનો પ્રાંગણ પરિસર જે તદ્દન સ્વચ્છ અને સુવ્યવસ્થિત છે। અહીં મંદિરની ભવ્યતા અને ધાર્મિકતા ઉડીને આંખે વળગે તેવા દેખાય છે। આ છે મંદિરનો ગુંબજ જે વિશાળ અને સોહામણું લાગી રહ્યો છે। આ ગુંબજમાં દેવી દેવતાઓની તસવીરો બનાવવામાં આવી છે અને આ છે ભગવાન શિવનું વાહન એવો નંદીની પ્રતિમા। અહીં બે બ્રાહ્મણો બેઠા છે, ચાલો આપણે તેમની પૂજાવિધિ વિશે પૂછપરછ કરીએ। તમે દિલીપભાઈ શેની પૂજા કરાવો છો અહીંયા? મહાદેવજીની પૂજા। અને દોસ્તો આ છે ભગવાન ઉત્કંઠેશ્વરનું ગર્ભગૃહ। આપ સર્વે ભગવાન શંકરના દર્શન કરો અને હું તમને આ મંદિરનો ઇતિહાસ કહું છું। આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર 3000 વર્ષ પુરાણું છે। આ પવિત્ર યાત્રાધામ પ્રાચીન કાળમાં ઋષિ મુનિઓની તપોભૂમિ હતું અને આ 70 ઋષિઓમાંના એક એવા ગૌતમ ઋષિનો આશ્રમ પણ છે। આ ગૌતમ ઋષિના આશ્રમમાં ઘણા બધા શિષ્યો વિદ્યાભ્યાસ કરતા હતા, જેમાંથી એક શિષ્ય કે જેમનું નામ સત્યકામ જામા હતું, તે સત્યકામ જામા ઋષિએ આ જગ્યાએ હજારો વર્ષ તપ કર્યું અને તપને અંતે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવનું આહવાન કર્યું। ભગવાન શંકર આ તપસ્વી શિષ્ય સત્યકામ જામા ઉપર પ્રસન્ન થયા અને પોતે સ્વયં સાક્ષાત થયા। ભક્ત સત્યકામ જામા હજારો વર્ષના તપને કારણે ભગવાન પાસે કોઈ વરદાન માગી ન શક્યા, ત્યારે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવ પોતાની પ્રેરણાથી અને પોતાના કંઠમાંથી એક તેજોપુંજ સ્વરૂપે પ્રગટ થયા અને પોતાની ઉત્પત્તિ જાતે સ્વયં કરી અને અહીં ભૂગર્ભના માર્ગે પ્રગટ થયા। ત્યારે સત્યકામ જામા માત્ર એટલું જ બોલી શક્યા કે હે પ્રભુ, આપ અમારા ગુરુજી એવા ગૌતમ ઋષિના આ આશ્રમમાં બિરાજો અને ત્રણેય લોકોનો ઉદ્ધાર કરો અને જેવા તમે કાશી વિશ્વનાથમાં બેઠા છો તેવા જ સ્વરૂપે અહીં પણ બિરાજમાન થાવ। તે વખતે ભગવાન શંકરના કંઠમાંથી એટલે કે ગળામાંથી એક તેજ પુંજ નીકળ્યો અને આ ખાડામાં સમાઈ ગયો। ત્યારથી અહીં ભગવાન શંકર કાશી વિશ્વનાથ સ્વરૂપે પૂજાય છે। ભગવાન શંકરના કંઠમાંથી તેજોપુંજ સ્વરૂપે પ્રગટ થયેલા હોવાથી આ લિંગનું નામ ઉત્કંઠેશ્વર મહાદેવ એમ રાખવામાં આવ્યું અને ગામડાની અભણ પ્રજાને ઉત્કંઠેશ્વર મહાદેવ એવું બોલવામાં તકલીફ પડી એટલે લોકોએ આ સ્થળનું નામ ઉંટડિયા મહાદેવ એમ રાખ્યું। આ ખાડાનો ચમત્કાર એ છે કે અહીં તમે દૂધ, દહીં, ફૂલ કે અન્ય પૂજન સામગ્રી જેટલી પણ ચઢાવો તે બધી જ આ ખાડામાં સમાઈ જાય છે। આજ સુધી લાખો મણની પૂજા સામગ્રી આ ભગવાનના ખાડામાં સમાઈ ગઈ છે, પરંતુ કોઈ જાણી શક્યું ન
નથી કે આ બધી સામગ્રી જાય છે ક્યાં. આમ છેલ્લા 3000 વર્ષથી આ ઉત્કંઠેશ્વર મહાદેવ અહીં પૂજાય છે અને લાખો કરોડો ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે અને આ જગ પ્રસિદ્ધ પામેલા છે. અને એવું કહેવાય છે કે અહીં ચઢાવેલું લાખો મણ દૂધ કાશીમાં મણિકર્ણિકા નામનો એક ઘાટ છે ત્યાં નીકળે છે. તેથી જ તો તમે કાશીની યાત્રા કરો કે આ ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરો, પુણ્ય એક સરખું જ મળે છે. શ્રાવણ તથા મહામાસમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને શંખ શિવરાતને પારણા માનવામાં આવે છે. અને દોસ્તો, આ છે વાત્રક નદી તરફ ઉતરતા ઢોળાવાળો પગથાળ રસ્તો. અહીંથી વાત્રક નદીમાં ઉતરીને લોકો સ્નાન કરે છે અને પવિત્ર બને છે. વાત્રક નદીનો કિનારો એટલો સુંદર અને રમણીય છે કે અહીં કેટલીય ફિલ્મોના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે. અહીં આપ સર્વે ઊંટની સવારીનો આનંદ ઉઠાવી શકો છો. તમને મોટી સંખ્યામાં અહીં ઊંટો જોવા મળશે. શું નામ છે તમારું? ભુલાભાઈ. હા ભુલાભાઈ, કેટલા વર્ષોથી તમે આ ઊંટની સર્વિસ અહીં આપો છો? સર્વિસ લગભગ 20-21 વર્ષ. અચ્છા, એક રાઈડના તમે કેટલા લો છો? નદીના પટમાં એક નાનું શિવાલય આવેલું છે જ્યાં નાના નાના બાળકોની ચૌલ ક્રિયા એટલે કે બાબરી ઉતારવાની વિધિ કરવામાં આવી છે. અને દોસ્તો, હું આપને કહેવા માંગુ છું કે આ નાના શિવાલય વાળો નદીનો પટ એટલો રમણીય છે કે જિંદગીમાં એક વાર તો આ સ્થળની મુલાકાત યાત્રા કરવી જ જોઈએ. અને હું તમને આ નદીના સુંદર પટનો નજારો બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે કેટલો મનભાવન આ નદીનો પટ છે. અહીં તમે ઉજાણી કરવા આવી શકો છો. અહીં ભક્તોને ફ્રેશ થવા માટે ટોયલેટ તથા બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો દોસ્તો, આપણી સાથે છે ઉત્કંઠેશ્વર મહાદેવના પૂજારી એવા શ્રી ભાવેશભાઈ. ભાવેશભાઈને આપણે થોડી પૂછપરછ કરવાના છીએ. તો ભાવેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આપ કેટલા વર્ષોથી અહીં સેવા કરી રહ્યા છો? અહીંયા અમે અમારી 8 પેઢી થઈ ગઈ છે અને પેઢીગત અમારી સેવા અહીં રહી છે. બરાબર. તો ભાવેશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ મંદિરના ઇતિહાસ વિશે એની આ મંદિરની જાણકારી થોડી આપશો. પહેલા તો આ પવિત્ર ધામ છે, ઋષિ મુનિઓની આ તપસ્વી ભૂમિ છે, ગૌતમ ઋષિનો આશ્રમ છે. જે સપ્ત ઋષિમાંથી એક ઋષિ છે જેને ગૌતમ ઋષિ આપણે કે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એમાંના સપ્ત ઋષિમાંના એક આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. અને ગૌતમ ઋષિના આશ્રમે ઘણા બધા શિષ્યો વર્ષો પહેલા અહીંયા વિદ્યાભ્યાસની સંસ્કૃતની પાઠશાળા હતી. એમાંથી એમના એક શિષ્ય સત્યકામ જામાલ ઋષિ, એ સત્યકામ જામાલ ઋષિ હજારો વર્ષ તપ કર્યું. કોનું? તો કાશી વિશ્વનાથ મહાદેવજીનું આવાહન કર્યું. ઘણા વર્ષો તપ કર્યું, ત્યારબાદ ભગવાનને એવું થયું કાશી વિશ્વનાથ મહાદેવજીને કે ચાલો કોણ કોઈ ભક્ત મને હોય આ જગ્યા પર, મને આ ધરતી પર પોકારે છે. તો સ્વયં પોતાની ઉત્કંઠાથી કંઠમાંથી ઉત્પન્ન થઈ અને સ્વયંની ઉત્પત્તિ એમની જાતે કરી અને અહીંયા જમીનના માર્ગે, ભૂગર્ભના માર્ગે, અહીંયા જમીનના માર્ગે ભગવાન પ્રગટ થયા. અને સત્યકામજીને કહ્યું કે માગ માગ બેટા, તને માગ્યું એ આપું. પણ સત્યકામ ઋષિ એવું કીધું કે મારે કંઈ જોઈતું નથી, મારે લોક કલ્યાણ માટે આ મારા ગુરુજીના ગૌતમ ઋષિના આશ્રમમાં તમે બિરાજમાન થાવ. જેવા ત્યાં કાશી વિશ્વનાથમાં જેવા બેઠા છો પ્રત્યક્ષ સ્વયં, એવા પણ તમે કાશી વિશ્વનાથ જેવા જ અહીંયા તમે પ્રત્યક્ષ તમે બેસો અને પ્રગટ થાવ. તો ભગવાનના અંદર ગળામાંથી એક તેજ નીકળ્યું, કંઠમાંથી, અને એ કંઠમાંથી તેજ નીકળ્યું એવું આ થાળાની અંદર સમાઈ ગયું લિંગની અંદર અને સ્વયં પ્રતિમા તરીકે અને ઓમાકર સ્વરૂપ સ્વયં બની ગયું કુદરતી. આમાં દહીં દૂધ પાણી વગેરે ફૂલ વગેરે ગમે એટલું અંદર ભગવાનને આપણે ચડાવીએ તે ક્યાં જાય છે, ક્યાં નીકળે છે અત્યારે આ કળિયુગની અંદર કોઈને ખ્યાલ આવતો નથી. અને કાશીમાં જાઓ અને અહીંયા ઉત્કંઠેશ્વરમાં આવો, સરખું પુણ્ય મળતું હોય છે. અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા ખૂબ મેળા જેવું પબ્લિક રહે છે, મા માસમાં પણ ખૂબ મેળા જેવું પબ્લિક રહે છે. શંખ શિવરાતને પારણા ખાસ માનવામાં આવે છે, તેમાં ઘણો 3 દિવસ મેળો રહે છે. અહીંયા નાના બાળકો ભૂલકા આવે છે, યાત્રિકો આવે છે, નાના મોટા ઘરડાઓ બધા જ આવે છે. અને જે કોઈ માનતા લઈને આવે છે તેની માનતા દાદા ઉત્કંઠેશ્વરના માતા પાર્વતી સદાના માટે એમની પૂરી કરે છે. અને જે પહેલા જે સત્યકામ જામાલ ઋષિ જેમને તપ કર્યું હતું એમની પ્રતિમા મંદિરની દિવાલની પાછળ છે, પણ અહીંયા મંદિરના તરફથી 60 રૂપિયામાં જ જમાડી છે, પ્રવાસન નિગમમાં મુકાયેલું છે એટલે. તો ભાવેશભાઈ, આ જે આપણું દાદાનું મંદિર છે એ કેટલું પુરાણું છે?
વિક્રમ સંવત 2076 અત્યારે ચાલી રહી છે, એ પહેલાનું છે, એટલે આશરે 3001 વર્ષ પહેલાનું આ મંદિર છે. તો ભાવેશભાઈ, તમે આપણા મંદિર, દાદાના મંદિર વિશે ખૂબ જ સુંદર માહિતી આપી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાજી, જય બોલે, જય ભોલેનાથ. તો દોસ્તો, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરની આ મુલાકાત યાત્રા અહીં પૂરી થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.